મમ્મી ના પાડે છે, કાચી નથી પાક્યું, કેમ કે થોડુંક હજી ગ્રીન છે, આખું યલો થઈ જાય ને કે પછી તોડી લેજે તું. મને તોડવું તો આજે જ. કાચું થોડુંક પાકું એ ભાવે, મને બહુ પાકેલું ન ભાવે. ગાઈસ, મેં ધાણાભાજી ઉગાવી હતી 2-3 દિવસ પહેલાં, તો એ ઉગી ગઈ છે. જે આપણે યુઝ કરેલી ધાણાભાજી હોય ને એ ઉગાવવાની, તો મેં આજે આ ઉગાવી છે બધી. અને ઓલી બધી પાણી તો પીવડ્યું, પણ પાણી કાંઠો દેખાય, આખું સુકાયેલું દેખાય. તો ઓલી ઉગી ગઈ છે ને મેં આજે આ ઉગાવી છે. અને આ છે વિક્સ તુલસી. આ બધું રાખવા માટે સુકામે રાખ્યું છે, કેમકે ટોમીભાઈ ખાડા કરે. આ વિક્સ તુલસી છે, અહીંયા ઉગેલી છે નીચેથી, અહીંયા છે. અને આ ઓલી તુલસી છે, અમારી એક તુલસી સુકાઈ ગઈ અને આ બીજી તુલસી મમ્માએ ઉગાવી છે. એન્ડ આ મસ્ત નુટ્રી ઓલું, ખાલી એમને એમ સો માટે મારી ધાણાભાજી ઉગી ગઈ છે. અને આજે મેં આ ઉગાવ્યું છે, બારમાસીનું ફૂલ, જે આ એક ઉગાડીને ગઈ છે. આની બાજુમાં નકરા ઉગતા જાય ઉગતા જાય. હું નાની હતી ત્યારે આ પેડ બહુ ઉગાવતી ને બહુ કેટલા બધા હતા અમારા ઘરે. અને આજે મેં આ દેખાણું ને ઉપર અગાસી ઉપર આમ ઉગેલું હતું, તો મેં કીધું હું આને આ ગમે એ ઉગી જાય, તો મેં આજે એને ઉગાવી દીધું. અહીંયા એને કાંટા બી મમ્મી અહીંયા રાખ્યા છે, ટોમીભાઈ બાકી ખાડા કરીને બધું બગાડી નાખે છે. ને અહીંયા મસ્તનું જામફળાયું છે, જે હમણાં થોડાક ટાઈમમાં પાકી જશે. અને આ પપૈયાનું પેડ છે, જે પપૈયું આજે પાકી ગયું છે એક, જે આપણે આજે તોડશું. મમ્મી આ બાંધી દીધું છે, કેમ કે પાકી જાય. કાલે જ બાંધ્યું હતું તો એક આજે પાકી ભી ગયું. બે પાકી ગયા છે, પણ થોડોક થોડોક પાક્યા છે. એક એમ થોડુંક વધારે પાક્યું. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો મારે આજે આઉટફિટનું શૂટ છે. અહીંયા શોભા નિધિ ને તો એનું શૂટ છે, અને 3 આઉટફિટનું ખાલી રીલ જ બનાવવાની છે અમારે. તો પછી શૂટવાળા એના ઈલકો તરફથી છે, અને હવે અમે જઈએ છીએ. અત્યારે મેં કરવા જાઉં, ત્યાંથી પછી અમારે ત્યાં જવાનું હોય 3 વાગે. અત્યારે 2:30 તો વાગી ગયા હે, અને ઘડીકમાં મેકઅપ એ કેમ કરી લઈશ, મોડું ઇજ્યું હે. પહેલી વાર જ જાઉં છું, મમ્મી ખાલી વાર નીચે ગઈ હતી ખાલી. તમે બે પણ વિડીયો બનાવો ગયા, મારે વિડીયો બનાવું, હું વહી જાઉં. પૂજા આવે અને બનાવવાનું થાય ત્યારે પૂજા વહી જાય, પછી આપણે હારે ક્યારેક વહી જવું પાછું. હાલો ગાઈસ, તો આપણે જઈએ. ત્રણ આઉટફિટના શૂટ સાંજે જવા દો. આઈ થિંક હા, બરોબર છે. રાણી કલર મને મસ્ત જ લાગે. રેડ કલર નથી યાર, પિંક હે ને, પિંક થોડોક આમ. તો ગાઈસ, અત્યારે હાલીને આવવું પડે છે, બહુ ટ્રાફિક છે. તો ગાડી ક્યાંય પાર્ક કરી છે ને કેટલું બધું હાલીને આવવું પડે ને, બહાર થેલીને લઈને આવે ને, કેટલું મોડું થઈ ગયું. ગાડી છે ને મેં ક્યાંય પાર્ક કરી અને ક્યાંય ગાડી પાર્ક કરી છે મેં, અને ઓડી નઈ ઓલી પહોંચી ગયા અંદર. ફાઇનલી ભોગી તો ગયા ઉપરકોટ, બહુ વાઇબ્રેટ કરે. બે ઠેલા સામાન અહીંયા જો. આ તમે આવો ને ગેટ અહીંથી આવો, એટલે આમ જવાનું એક બાજુ આમ ઉપર. અહીંયા બાલીબેન નવો શૂટ ચાલુ થયું. આ ઠેલા એક તો ઉપાડી થાકી ગયો હવે, કરાવે છું. જો પ્રવાસ વાળા બધા અત્યારે નીકળે છે, અને અત્યારે વધારે પડતા પ્રવાસ જ ચાલે છે અહીંયા. બાલીબેન ને શૂટ નહીં કરવા દેતા હોય અત્યારે,
તો કરવા દીધું નહીં હવે, એટલે સ્કૂલ વાળા હતા ને પ્રવાસ વાળા, તો અહીંયા કરવા દીધું નહીં શૂટ, એટલે હવે થોડુંક બીજું લોકેશન જોઈ. હા એટલે કરવા નહીં, એટલે મીન્સ આપણે થાય જ નહીં ને તો પછી કેમ કરવું એમ. તો હવે આ બાજુ એવસ, આનું નામ સારું છે કંઈક, હું તમને કહું જાડો જણાવું, જાહેર ચેતાવણી, સ્વિમિંગ પુલ રાજાનું. કેવડી તકલીફ પડે બાલી એટલે હજી તો આવા ભાવ બે, હજી આવો તો બે આવા બે, એટલે આખું પથારી આજ બે રોટલા ખાઈને હોઈ જાય બલી બેન. કેટલું સ્ટ્રગલ કરવું પડે છે તમે જોઈ શકો છો. તો ગાઈઝ મેં કપડા ચેન્જ કરીને ખા બીજો લુક છે. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો હું ને ભાર્ગવ જઈએ છીએ ઉપરકોટ, કેમ કે મારા એક આઉટફિટનું છે ને શૂટ બાકી હતું, તો મેં કાલે કાલે બહુ થાકી ગઈ હતી તો મેં કાલે ના કર્યું, આજે અમે જઈએ છીએ પાછા શૂટ કરવા. હે ને ભાર્ગવ, કેમ કે એમાં એવું હતું કે એક કોસ્ચ્યુમનું બાકી રહી ગયું હતું, સનલાઇટ નથી આવતી તો પછી ટાઈમ થઈ ગયો હતો. હું પાછો આગળ વધી જો. હા અને ગાઈઝ તમને ન ખબર હોય ને તો 4 વાગા પહેલા છે ને ટિકિટ લેવાનું બંધ થઈ જાય અહીંયા, કોઈક બહારથી આવ્યા હોય ને એ બિચારા હેરાન થાય. તો હું તમને કહું કે હે ને 3:30 વાગ્યા સુધીમાં ટિકિટ લઈ લેવાની, પછી તો 6 વાગ્યા સુધી, આમ તો સવારનું ચાલુ જ હોય છે, કંઈક 11 વાગે ચાલુ થાય અને 6 વાગ્યા સુધી. તો તમે હે ને ઉપરકોટ આવો ને તો વહેલા આવજો, 4 વાગ્યા પહેલાં ટિકિટ લઈ લેજો, ત્યાં પહોંચીને પછી હેરાન થાય. હું ને મમ્મી હમણાં એક વાત છે ને, મમ્મીને એવા નીચે છે ને અહીંયા ઓલું કયું ઓલું મંદિર કયું છે નીચે, ઓલા નહીં ઓલા લાડવા ચડાવીએ એ આપણે, તો અહીંયા મંદિર છે ને તો અહીંયા જવાનું હતું. તો મમ્મીનું 4 વાગી ગયા, તો એ કે હવે ના અંદર જઈ શકો, પછી અમે લોકો બહારથી જોઈ ગયા. એટલે તમે લોકો જાઓ ને તો વહેલા જજો.
તો ગાઈસ અમે જાય છે ઘરે, સૂટ પડી ગયું. આ ઓલી વખતે મેં પહેર્યા હતા એ જ છે, કેમ કે એમાં અડધું જ સૂટ થયું હતું ત્યારે લાઈટ વાગી હતી, તો પછી પાછું આનું અડધું સૂટ કરવું પડ્યું અમારે. હવે અમે જાય છે. તો ગાઈસ આવા જ વિડીયો જોવા માટે તમે મને હે ને, તમને મારો મેકઅપ ગમે કે કંઈ બી, તો મને કોમેન્ટ કરીને કહો કે તમે મેકઅપ શીખવા માંગો છો મારી પાસેથી. મને આવડે છે, જો કે તમને કોઈને ગમતું હોય. અને ગાઈસ બાલી હવે ખબર તમને, બાલી શીખવા જવાની મેકઅપ, હું એનો ક્લાસ નો ફાઈનલ કરીને આવી નેહા પાસે. હા, અને મેં નેહા દીદી ને હું ગઈ હતી ત્યારે જ વાત કરી. મેં કીધું હું છે ને શીખી લઉં તો હું બહાર વહી જાઉં. મેં કીધું કા, મેં કીધું નેલ્સ કા પછી મેકઅપ કા પછી ગમે મેકઅપ, મેં કીધું શીખી લો. મેકઅપ તો મને, મેં કીધું આવડે જ છે નેહા દીદી ને કહું. મેં કીધું હું ખાલી આવીશ તમારે અહીંયા આવી, તો કે હા. પછી મને પીયુ દીદી કહેતો હતા કે તું મારી પાસેથી કે શીખી લે, તને સર્ટિફિકેટ આપી દો. અને એક હજી એક બીજા પાર્લરમાં એ કે બે બે સર્ટિફિકેટ હોય ને તો બહાર જઈને આપણે હે ને બીજે શીખીએ, આમ સારી એવી આમ કે પાર્ટ ટાઈમ જોબે કરી શકીએ, હારે ત્યાં વર્કે કરી શકીએ એમ. એટલે શીખી લે જવું હોય ને, પછી આપણે ખુદનું પાર્લર ખોલશું, પછી આપણા સબસ્ક્રાઈબરને ફ્રીમાં મેકઅપ કરી દઈશું. ઓકે હે ને. સો ગાઈઝ, બાલીના મેકઅપ લુક જોવા હોય, બાલીને મેકઅપ કરતાં આવડે, તો જે નેક્સ્ટ એની પછીનો જે હતો ઘરની પછી શૂટ કર્યું હતું ને ઘરનું, એ બાલીએ મેકઅપ કર્યો હતો. તો ત્રીજા આઉટફિટનો હતો ને બાલીએ કર્યો હતો. તો તમારે મેકઅપ શીખવાય તો બાલીને કમેન્ટ કરજો, બાલી શીખડાવશે તમને. હે બાલી શીખડાવીશ, હાચે ખોટે ખોટે હાચે. એટલે કેમ કે તું પછી વ્લોગ નથી કરતી, તો ગઈશ પછી એમ કે બાલી બનાવું છું. હવે તો બનાવે છે, તો કહીશ બાલીને કમેન્ટ કરજો તમારે શીખવું હોય તો કઈ. અને બાલીને કઈ પૂછવું હોય તો ક્યુ એને પૂછજો, તો બાલીનો એકલીનો ક્વેશ્ચન આન્સરનો વ્લોગ નાખશો. ક્વેશ્ચન આન્સર બી કરવું હોય તો મને પૂછજો આખું. એક કામ કરો, આમાં જ કમેન્ટ કરી દો બધા, અને હું કાલે જ બનાવીશ. હા, ક્વેશ્ચન બધામાં પૂછી, ક્વેશ્ચન હોય કઈ એવું હોય કે અલગ જ, તો બધા ક્વેશ્ચન પૂછજો, તો આમાં આમાંનામાં આન્સર કરી દેવો. ને ડન, ચલો ગાઈસ આવજો, બાય બાય, ટાટા, સી યુ, ખુશ રહો, ખુશ રાખો.